ડિજિટલ એમ્નેશિયા. આમાં એવું છે કે યાદ રાખવા જેવી કે યાદ રાખી શકાય તેવી માહિતી ફોનમાં અથવા ઓનલાઈન સ્ટોર કરવી, આ એક એના મગજમાં, બાળકોના મગજમાં આવું થયા કરે કે કંઈક એવી કંઈક લાગે ને કે એટલી મગજ પછી મોબાઈલમાં સ્ટોર કર્યા કરે, પછી ક્યારેક આવી માહિતી ગુમાવી દેવાના ભયને લીધે તીવ્ર ચિંતા થાય, જેનાથી લાંબા ગાળાની યાદશક્તિને અસર થાય છે. એને અમુક વસ્તુ એ ભેગી કર્યા કરે, એને જોવામાં આવે ને પછી ભેગું કર્યા કરે, મોબાઈલમાં કંઈક સ્ટોર કર્યા કરે, અમુક ડ્રાઈવ ઉપર ને અમુક ગાના ઉપર ને અમુક ગાના ઉપર ને, પછી એને એમ થાય કે આ ડિલીટ થઈ જાય અથવા જતી રહેશે, એવી પ્રકારની એક ચિંતા થાય. આ બધું સંશોધન કરીને આ લોકોએ તારણ કાઢ્યું છે, આપણને ખબર ન હોય. ઘણી વખત જોજો તમે, આપણને આવું હોય કે એનું મગજમાં એક દારૂ સતત રહેતું હોય, એમાં કંઈક ડિલીટ થઈ જાય, હા ઓલું વાળું મારું ડિલીટ થઈ ગયું, પછી એમાં કેટલો સમય બગાડે. અમુક વખતે કામનું ન હોય એટલું બધું કાંઈ એવું, પણ એ ભેગું કર્યા કરે એટલે એક એવી બીમારી થઈ જાય છે એમ કે છે, સમજાણું. અને એને લઈને ચિંતા થયા કરે, પછી મગજ ઉપર એની અત્યારે હમણાં ડિપ્રેશનના જે કારણો છે ને, એમાં ઘણા બધા આવા કારણો છે. સમાજમાં અત્યારે લોકો બહુ ડિપ્રેશનમાં જઈ રહ્યા છે અને ચિંતામાં જતા રહ્યા છે, અને પછી એમ કરતાં 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 ઊંડા ઉતરી જાય, એમાં આવી બધી ચિંતાઓ કામ કરતી હોય છે. પછી બહુ મોબાઈલ જોવે ને અને આવું બધું મગજમાં ચિંતાઓ થાય ને, પછી યાદશક્તિ બધી હાવ આવી જતી રહે, ભણવામાં ધ્યાન ન રહે. આ બધું મોબાઈલ અત્યારે ઘણું બધું એવી નુકસાની ભોગવે.